through a prism. So he obtained a triangular prism, and he passed some white light through it, and he saw a rainbow, just like he expected. But then he noticed something. In the direction that the colors were spread, the pattern was much wider than it should be based on the system geometry. વિજ્ઞાન વિષયની અંદર હું નયન સર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિષય ખૂબ જ રસપ્રદ હોવાનો છે, કારણ કે 1665માં જ સર આઇઝેક ન્યૂટન જે છે તેણે એક એવો પ્રયોગ કર્યો હતો કે જેની મદદથી દુનિયાને ખબર પડી કે જે તે પ્રકાશની અંદર જીવે છે, જે શ્વેત પ્રકાશ છે, એ શ્વેત પ્રકાશ એક નથી પરંતુ એ પ્રકાશની અંદર ઘણા બધા રંગો છુપાયેલા છે. તો આવો આજે આપણે સ્ટડી કરીશું આપણી થિયરી કે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. આની પહેલાંના વિડીયોની અંદર આપણે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન સમજ્યા. આજના વિડીયોની અંદર આપણે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન કેવી રીતે થાય છે તેની ચર્ચા કરશું. તમે વિડીયોની શરૂઆતમાં તો જોયું જ હશે કે એક પ્રિઝમને પાતળી સ્લીટ સામે રાખી અને પ્રિઝમ ઉપર જ્યારે શ્વેત પ્રકાશને આપાત કરવામાં આવે ત્યારે આપણને અવનવા રંગના આપણને પટ્ટા જોવા મળતા હોય છે. તો ઘણી વખત તમે મેઘધનુષ્યની અંદર ભવ્ય રંગો તો જોયા જ હશે અને એની તમે મજા પણ લીધી હશે મેઘધનુષ્યની. બીજું તો કે આપણને ઘણી વખત સવાલ થાય કે ભાઈ આ શ્વેત પ્રકાશમાંથી આપણને મેઘધનુષ્ય કેવી રીતે બનતો હોય. તો મોટાભાગે આ જે ઘટના છે યાની પહેલાંના વિડીયોમાં આપણે સ્ટડી કર્યું હતું એ નિયમ ઉપર આધારિત છે કે ભાઈ પ્રકાશના વક્રીભવન ઉપર આ જે છે એ આપણને મેઘધનુષ્ય જોવા મળતું હોય. તો પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું જે વિભાજન છે એ કેવી રીતે થાય છે જો એ જાણવું હોય તો આપણે પ્રવૃત્તિ 11.2 કરવી પડે. તો એની અંદર શું કહે છે જુઓ તમે કે એક કાગળનું પૂઠું લો અને તેના મધ્યમાં એક નાનું છિદ્ર અથવા તો સાંકડી ફાટ બનાવો અને સાંકડી ફાટ પર જે સૂર્યપ્રકાશ છે એને પડવા દેવાનો. હવે તેમાંથી શ્વેત પ્રકાશનું એક પાતળું કિરણપુંજ આપણને જોવા મળશે. હવે કાચનું એક પ્રિઝમ લેવાનું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારે એ ફાટમાંથી જે પ્રકાશ છે એ પ્રકાશને પ્રિઝમ ઉપર પડવા દેવાનો છે, જે આપણે આની પહેલાં આપણે વિડીયોમાં જોયું એની જેમ. હવે પ્રિઝમને ધીરે ધીરે તમારે થોડોક ફેરવવાનો છે. જેમ જેમ તમે ફેરવતા જશો એટલે એમાંથી નીકળતો પ્રકાશ જે છે એ સામે રાખેલા પડદા ઉપર તમારે ધ્યાનથી જોવાનો છે. તો તમે જોશો તો એક આખું સુંદર વર્ણપટ જોવા મળશે. તો આવું કઈ રીતે થયું તો કે અહીંયા આપણું જે શ્વેત પ્રકાશ છે એ પ્રિઝમ ઉપર આપાત થાય છે તો પ્રિઝમના ઘટ માધ્યમમાં તેનું વક્રીભવન થાય છે અને વક્રીભવન બાદ એ પ્રકાશના કિરણનું નિર્ગમન થઈ અને આપણને એક આપણા પડદા ઉપર સાત રંગોનો પટ્ટો જોવા મળે છે. તો એ જે સાત રંગોનો જે પટ્ટો આપણને જોવા મળ્યો એની અંદર તમે શરૂઆતના રંગની જોશો તો જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એમ તમને કુલ સાત રંગનો એક આખો પટ્ટો જોવા મળે. તો એ જે સાત રંગોનો જે પટ્ટો જે આપણને જોવા મળ્યો વિદ્યાર્થી મિત્રો એને વર્ણપટ તરીકે ઓળખવામાં આવે અને જે આ રંગો જે આપણને મળ્યા એને ટૂંકમાં યાદ રાખવું હોય તો એને જાની વાલી પીનારા તરીકે યાદ રાખવામાં આવે છે. જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી, રા એટલે રાતો, એમ કુલ સાત રંગોનો વર્ણપટમાં. તો ન્યૂટને 1665માં આ એક પ્રયોગ દ્વારા એવી સાબિતી આપી આપણને કે ભાઈ પ્રિઝમ ઉપર જ્યારે શ્વેત પ્રકાશ આપાત થાય છે ત્યારે તેમાંથી સાત રંગનો વર્ણપટ મળે છે જેની મદદથી આપણને ખબર પડે કે ભાઈ શ્વેત પ્રકાશ છે એ સાત રંગોનો બનેલો છે. તો અહીંયા જે છે એ પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થયું એમ કહેવાય. તો વિભાજનની પ્રક્રિયા એટલે શું? તો કે પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને શું કહેવામાં આવે છે? પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે. તો આ પ્રકાશનું વિભાજન છે એ આપણે પ્રિઝમ વડે કરેલું છે. તો હવે જો આમાં કંઈક નવીન કરવા જઈએ આપણે તો બે પ્રિઝમની તમારે જરૂર પડશે. તો જો પહેલું પ્રિઝમ છે એના ઉપર શ્વેત પ્રકાશને આપાત કરવાનો તમારે રેલી, તો એ પ્રિઝમને આપણે P1 કહેશું અને બીજું એક પ્રિઝમ લેવાનું છે એને આપણે P2 કહેશું. તો P1 ઉપર સૌ પ્રથમ જ્યારે શ્વેત પ્રકાશ આપાત થાય ત્યારે એનું વક્રીભવન તેની સાત રંગોનો વર્ણપટ આપે. હવે એ જે સાત રંગોનો વર્ણપટ અહીંયા પડદા ઉપર જે મળે છે એ પડદાને બદલે આપણે પ્રિઝમ ઉપર જે આપણું બીજા નંબરનું પ્રિઝમ છે તેના ઉપર આપાત કરવાનો છે. પરંતુ અહીંયા જે બીજા નંબરનું પ્રિઝમ છે એને આપણે ઉલટું રાખવાનું છે એટલે P2 જે છે એ આપણું ઉલટું રહેશે. તેથી પહેલાં પ્રિઝમ વડે જે આપણને સાત રંગો મળ્યા એ સાત રંગો જેવા એ P2 એટલે કે બીજા પ્રિઝમ ઉપર આપાત થાય અને એમાંથી વક્રીભવન પામીને નિર્ગમન પામીને એ કિરણ જ્યારે પડદા ઉપર છેલ્લા પડદા ઉપર જ્યારે આપાત થશે ત્યારે આપણને પડદો જે છે એ શ્વેત
प्रकाश तरीके ज आपने आपशे। तो अहीं सौ प्रथम पहला प्रिज्म वडे श्वेत प्रकाशनु तेना सात रंगों घटक में विभाजन थयुं अने ईज सात रंगों फरी पाछो संयोजन छे ई उल्टू राखेला प्रिज्म द्वारा आपने मळे तो तेथी आपने फरी पाछो श्वेत प्रकाश मळतो होय छे। तो न्यूटने सर आइजेक जे न्यूटन छे एने सूर्यप्रकाशना वर्णपटने वेळावा माटे आवा प्रिज्म वडे प्रयोगो कर्या था अने जेनी मददथी आपणने ई जाणवा मळ्युं के खरेखर आ जे सूर्यमांथी निकळतो जे श्वेत प्रकाश छे ई श्वेत प्रकाशनी अंदर जुदा जुदा सात रंगोना किरणो होय छे अने सात रंगोना किरणो जे छे एनी जुदी जुदी तरंग लंबाई होय। तो श्वेत प्रकाश जे छे शून्य अवकाश में समान वेग थी गति करे छे तेथी एनी अंदर रहेला साते सात जे रंगों छे एना किरणों नो वेग छे समान छे। तो वेग समान छे एटला माटे ते आपने श्वेत प्रकाश तरीके जोवा मळे। परंतु जेवो पृथ्वी में ई आवे छे पृथ्वीना वातावरण में प्रवेशित थई કારણ કે વાતાવરણ પાછું પારદર્શક રહ્યું, વાતાવરણમાં પાછું ભેજ, પાણીના ટીપા, ધૂળની ડમરીઓ અને આવું બધું રહેલું છે। તો જ્યારે આ શ્વેત પ્રકાશ આવા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે અથવા તો પૃથ્વીના જુદા જુદા ઘનતાવાળા વાતાવરણમાં પ્રવેશ કરે છે ત્યારે તેના અંદર રહેલા જે આ સાત રંગોના કિરણો છે એ જુદા જુદા કોણે વિચલિત થાય છે, એટલે કે જુદા જુદા કોણે વક્રીભવન પામે છે અને તેના વેગમાં થોડોક ઘટાડો થાય છે। એટલા માટે આપણને જે છે એ શ્વેત પ્રકાશથી સાત રંગોમાં કન્વર્ટ થઈ જાય છે। હવે આની અંદર જાણવા જેવી વસ્તુ એ છે કે જે આ સાત રંગોનો વર્ણપટ મળે છે એમાં જે લાલ રંગનો પ્રકાશ હોય છે તે સૌથી ઓછો વળે છે, જ્યારે એમાં જે જાંબલી રંગનો પ્રકાશ છે એ સૌથી વધારે વળે છે। એટલે કે લાલ રંગનો વેગ જે છે રેડી એ થોડોક વધારે હોય છે એટલે એનું જે વક્રી ભવનાંક જે છે એ થોડોક આપણને ઓછો મળે છે, જ્યારે જાંબલી રંગનો વક્રી ભવનાંક આપણને કેવો મળે છે થોડોક વધારે મળે છે। તો અહીંયા સર આઇઝેક ન્યૂટનના પ્રયોગ ઉપરથી આપણને ખબર પડી કે ભાઈ શ્વેત પ્રકાશનું પ્રિઝમ વડે વિભાજન કરતાં તેમાંથી સાત રંગો મળે છે। તો આજના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ભાઈ ખરેખર શ્વેત પ્રકાશની અંદર સાત રંગો જે છે એ કેવી રીતે જોવા મળે છે। તો કોઈ પણ પ્રકાશ કે જે સૂર્ય જેવો વર્ણપટ બનાવે છે તેને ઘણીવાર આપણે શ્વેત પ્રકાશ તરીકે ઓળખતા હોઈએ। તો એ જે શ્વેત પ્રકાશ છે એ જ્યારે ભેજ અને વાતાવરણમાં ઘણી વખત હમણાં જે વરસાદ પડે છે રેડી તો એ વરસાદમાં વરસાદના પાણીના ટીપામાં જ્યારે શ્વેત પ્રકાશ પડે છે તો એ નાના નાના પાણીના ટીપા જે છે એ પ્રિઝમ તરીકે વર્તે છે। તો એ નાના નાના પાણીના જે ટીપા છે એમાં આ જ્યારે સૌ પ્રથમ પ્રકાશ પડે છે અથવા તો આપાત થાય છે ત્યારે એનું જુદા જુદા કોણે વિચલન થાય છે અથવા તો વિભાજન થઈ અને પછી આપણને એક આખે આખું મેઘધનુષ્યના વર્ણપટ તરીકે આકાશની અંદર જોવા મળતું હોય છે। તો ઘણી વખત આ ખાસ ધ્યાન રાખવાનું કે જે આપણને મેઘધનુષ્ય જે જોવા મળે છે એ સૂર્ય દેખાતો હોય તેવા દિવસે જો તમે સૂર્ય તરફ જે પીઠ ફેરવીને ઊભા રહો અને પાણીનો ધોધ અથવા તો પાણીના ફુવારામાંથી જે આકાશ તરફ તમે જોતા હો ત્યારે તમને આ મેઘધનુષ્ય જોવા મળતું હોય। તો જે કુદરતી મેઘધનુષ્ય છે એ આપણને એવી રીતે જોવા મળે કે જે ભેજ અથવા પાણીના ટીપા વાતાવરણની અંદર જે નાના નાના સૂક્ષ્મ કણો છે એના દ્વારા આ પ્રકાશનું જુદા જુદા કોણે વિચલન થવાથી આપણને શ્વેત પ્રકાશનું સાત રંગોમાં વર્ણપટ જોવા મળે જેને આપણે કુદરતી મેઘધનુષ્ય તરીકે ઓળખતા હોય। વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર બસ એટલું જ, પરંતુ હવે પછીના વિડીયોની અંદર આપણા નવા અભ્યાસક્રમ મુજબ આપણે વાતાવરણીય વક્રીભવનનો અભ્યાસ કરીશું, જેની થોડીક પ્રાથમિક માહિતી આપી દઉં તો તમને ખ્યાલ આવશે કે ભાઈ વાતાવરણીય વક્રીભવન તો બે શબ્દો છે, વાતાવરણ અને વક્રીભવન। તો અહીંયા ઇનશોર્ટ આપણે સમજી શકીએ કે વાતાવરણ દ્વારા જો પ્રકાશના કિરણનું વક્રીભવન થાય તો તેને આપણે શું કહેશું, વાતાવરણીય વક્રીભવન કહેશું। આ જ વાતાવરણીય વક્રીભવનનનો ઉપયોગ કરી આપણે તારાઓના ટમટમવાની ઘટના અને સૂર્યોદય વહેલા અને સૂર્યાસ્તમાં વિલંબ વિશે પણ ચર્ચા કરશું। તો આજના વિડીયોની અંદર બસ એટલું જ, સ્ટે સેફ સ્ટે હોમ।